રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ પછી પ્રથમ નવરાત્રી યોજાશે. લોકમેળા પછી હવે નવરાત્રીના નિયમમાં પણ ફેરફાર આવ્યા છે. ગરબા આયોજકોએ એફિડેવિટ અને માર્ગ મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. સાથે ફાયર સુવિધા, ઇલેક્ટ્રિક સાધનોમાં અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવવાના રહેશે. તો ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી પણ ફરજિયાત રહેશે. ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવા પડશે. સીસીટીવી ફરજિયાત રાખવા સાથે સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનું રહેશે. એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે. વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે. ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે. અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિ પત્રક તેમણે જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે, તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસણી પ્રમાણપત્ર મેળવીને સબમિટ કરવાનું રહેશે. આટલી સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ જે તે આયોજક હશે તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે.